वेलकम डियर स्टूडेंट इन बायोलॉजी सेशन। डियर स्टूडेंट, आपणे चैप्टर नंबर 1 ने स्टेप बाय स्टेप आगळ वधारता जाइए। आज आपणे जोवानुं छे वर्गीकृत कक्षा विषय, टेक्सोनॉमी कैटेगरीज। हवे वर्गीकृत कक्षा नी अंदर आपणे खबर छे के वर्गीकरण ना आपणे विषय जोईए के अलग अलग जे सजीव छे एने आपणे एक चोक्कस माहौल नी अंदर, एक चोक्कस खंड नी अंदर मूकवा माटे आपणे एने स्टेप बाय स्टेप अलग अलग वर्गीकरण कॉन्सेप्ट आपणे जोईलो हतो। एमां शब्द आप्यो हतो वर्गक विषय, आप्यो हतो के दरेक सजीव छे अलग अलग वर्गकनी अंदर मूकवामां आवे छे। ई वर्गकने आधारे, टेक्साने आधारे एम के एनी अमुक कक्षा नक्की करवामां आवती होय छे के कई रीते कक्षा थती होय छे। आ सिक्वन्स, ई सिक्वन्स तमारे याद राखवानी छे। आनी जे सिक्वन्स छे ई सिक्वन्स तमारे कम्प्लीट याद राखवानी छे। अहींथी स्टेप बाय स्टेप दरेक सिक्वन्स विषे आपणे स्टडी करवानुं छे। जुओ, તમે અત્યારે 11 સાયન્સની અંદર છો તો એનો મતલબ એવો છે કે તમે એક સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કરેલી છે। અત્યારે 11 સાયન્સમાં એન્ટર થયા એનો મતલબ એમ કે તમે 10th સ્ટાન્ડર્ડ સુધીનું કમ્પ્લીટ તમારું સ્ટડી તમે પૂરું કરેલું છે। ફર્સ્ટ સ્ટાન્ડર્ડ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સ્ટેપ બાય સ્ટેપ એ એક એક સ્ટેપથી તમે આગળ વધી અને કમ્પ્લીટ અત્યારે 11 સાયન્સ સુધી પહોંચેલા છો। જુઓ, આપણો આખું લાઈફ છે એ આખી સ્ટેપ બાય સ્ટેપ ઉપરથી પ્રોસેસ ઉપરથી થતું હોય છે। આપણે ઘણી વખત તમે એક પિરામિડ, તમારે 10th સ્ટાન્ડર્ડની અંદર નિવસન તંત્રનો કોન્સેપ્ટ આવતો હોય તો નિવસન તંત્રના કોન્સેપ્ટની અંદર અમુક પિરામિડ તમારે એવા આવતા હોય છે કે નીચે ઉત્પાદકો હોય, વનસ્પતિ છે એ નીચે હોય, બરાબર છે। ઉત્પાદકોની અંદર વનસ્પતિ ક્યાં હોય છે? નીચે હોય છે। એને ખાનારા પ્રાથમિક કક્ષાના અહીંયા હોય છે, જેને આપણે કહીએ છીએ તૃણાહારી। શું કહીએ? તૃણાહારી। તો તૃણાહારી છે એ તૃણાહારી અહીંયા હોય છે, છેલ્લે જે છે એ માંસાહારી હોય, સોરી તૃણાહારી જે છે ઘાસ ખાય, આ સજીવો છે એને જે ખાય એને માંસાહારી કહેવાય। તો આ તમે અહીંયા ઉત્પાદકો હોય એટલે કે વનસ્પતિ હોય, આ બધી તમને ખબર છે। જો આ આખી સ્ટેપ બાય છે, આખું વર્લ્ડ છે, આખું વિશ્વ છે એ આખું વિશ્વ એક સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસથી આખી કમ્પ્લીટ પ્રક્રિયા થતી હોય છે। તો આખું જે વર્ગીકરણ છે એ આખી વર્ગીકરણ આખી સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા છે। આપણે એમ કહીએ પ્રાણી સૃષ્ટિ છે, આપણે એમ કહીએ ને કે પ્રાણી સૃષ્ટિ છે, તો પ્રાણી સૃષ્ટિની અંદર વર્ગીકરણ પાછું જે છે એ સૌથી મોટું છે। પ્રાણી શબ્દ સૌથી વધારે મોટો શબ્દ છે, પણ એને ધીરે 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 ઉતરતા ક્રમમાં આવી જાઓ તો ઠેઠ આપણે એમ કહી શકાય કે અંગિકા સુધી એમ કહી શકાય કે એના નિમ્ન કક્ષા છે, નિમ્ન કક્ષા સુધી પહોંચી જઈએ છીએ। તો કહેવાનો મતલબ એ છે કે અહીંયા દરેક સજીવ છે એનું જ્યારે વર્ગીકરણ થતું હોય તો એ માટે અમુક કક્ષા નક્કી થતી હોય છે। વેરાયટી છે, ઉપજાતિ છે, જાતિ છે, પ્રજાતિ છે, ટ્રાઇબ છે, કુળ છે, ગોત્ર છે, વર્ગ છે, સમુદાય છે અને છેલ્લે સૃષ્ટિ છે। આમાં પણ અલગ અલગ પાછા ઉપસૃષ્ટિ, ઉપસૃષ્ટિ, વર્ગ, ઉપવર્ગ, ગોત્ર, કુળ, ઉપકુળ, જાતિ, પ્રજાતિ, એના પણ એમ કહી શકાય અમુક અમુક સમયે એમ કહી શકાય એના ઉપવર્ગ જે છે એના પણ વિભાગો છે, એના પણ વિભાગો પાડવામાં આવે છે। તો આપણે હવે સ્ટેપ બાય સ્ટેપ આ વર્ગીકરણની કક્ષા વિશે વાતચીત કરવાની છે કે કઈ રીતે અલગ અલગ કક્ષા નક્કી થતી હોય છે અને સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ અને આને આપણે સમજતા જઈએ। પહેલી વાત મેં તમને કીધું કે વર્ગીકરણ છે એ કોઈ એક જ સ્ટેપની પ્રક્રિયા નથી, એક કરતાં વધારે સ્ટેપ છે એની અંદર ઇન્વોલ્વમેન્ટ થાય છે, એક કરતાં વધારે સ્ટેપ છે એની અંદર ઇન્વોલ્વમેન્ટ થાય છે અને દરેક સ્ટેપ જે છે એ દરેક સ્ટેજની અંદર પોતાનું એક પ્રકારનું લક્ષણ સાબિત થતું હોય છે। જો અહીંયા તો વર્ગીકરણ એ માત્ર એકાકી ચરણની પદ્ધતિ નથી, એટલે કહેવાનો મતલબ એ એક જ સ્ટેપની પ્રક્રિયા છે નહીં, એ શ્રેણીબદ્ધ પ્રક્રિયા છે। કેવી છે? શ્રેણીબદ્ધ, કે જાતિ બધી ભેગી મળી અને બનાવે પ્રજાતિ, પ્રજાતિ બધી ભેગી મળી અને બનાવે કુળ, કુળ બધી ભેગી મળી બનાવે ગોત્ર, ગોત્ર ભેગા મળી બનાવે વર્ગ, વર્ગ બધા ભેગા મળી બનાવે સમુદાય। તમારા માટે જાતિ શબ્દ, પ્રજાતિ શબ્દ, કુળ શબ્દ, ગોત્ર, વર્ગ, સમુદાય, સૃષ્ટિ, એમાં તમારે અમુક સૃષ્ટિ છે, સમુદાય છે એ તમને બધી ખબર છે, વર્ગનો પણ કોન્સેપ્ટ તમને ખબર છે, પણ ગોત્ર છે, કુળ છે, પ્રજાતિ છે, જાતિ છે, આ બધા કયા શબ્દો છે એના વિશે આપણે હવે જાણવાનું છે, બરાબર છે। જો કક્ષા, બરાબર છે, જો કક્ષાની દ્રષ્ટિએ એટલે કે કક્ષા અહીંયા જે છે એ શબ્દ આવશે કક્ષા, જો કક્ષા બધી દ્રષ્ટિએ વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય તો તેને વર્ગીકૃત કક્ષા તરીકે લેવામાં આવે છે। જુઓ, અહીંયા સૃષ્ટિ છે તો એ એક કક્ષા જ છે, સમુદાય છે તો એ પણ કક્ષા છે, વર્ગ અને ગોત્ર છે તો એ પણ કક્ષા જ છે, કુળ, પ્રજાતિ, જાતિ એ પણ બધી કક્ષા છે। કક્ષા મતલબ એક લેવલ,
कक्षा मतलब शू थाय एक लेवल थाय लेवल प्रमाण आखू वर्ग थत हो वर्गीकरण से वर्गीकरण आखो तमने कोई प्राणी आपी दें कि वर्गीकरण करो तो वन स्टेप वर्गीकरण नहीं थी सकत पेना अलग अलग एनी कई कक्षा अंदर से एना अंदर आप जवत बदीज कक्षाओं भेगी मी और वर्गीकृत श्रेणी अथवा तो टेक्जोनॉमी हिराची तरीके लूँ के वर्गीकृत श्रेणी जो आ शब्द जैसे ये आने कहवाय वर्गीकृत श्रेणी आखू भेगू करो बराबर आखू भेगू करिए तो एना शब्द से वर्गीकृत श्रेणी। हिराची मतलब थाय आखी सड़ंग बात आखी सड़ंग प्रोसेस है हिराची मतलब एक प्रकार की प्रोसेस थे तो आंदर जाति बधी भेगी मिली शू बनावे से तो प्रजाति तो आ शू थ एक प्रकार की श्रेणी प्रजाति बधी भेगी मिली कूल बनावे कूल बधी भेगी मिली गोत्र बनावे गोत्र बधे भेगे मिली वर्ग बनावे वर्ग भेदा भेगा मिली और समुदाय ने विभाग बना तो जो हिराची है दरेक कक्षाएं वर्गीकरण एक एकम तरीके संदर्भ में ले एकम तरीके कई रीते गोत्र है तो ये वर्ग माटे हूँ थो एकम से जो अँ आ जाति पहलो शब्द है प्रजाति हूँ से बीजू से तो प्रजाति माटे एकम कोण छू जाति थे तो कूल माटे एकम कोण थू प्रजाति कारण के बधी प्रजाति भेगी मिली हूँ बनावे कूल बनाव तो कूल नो एकम कोण छो प्रजाति परंतु वास्तव में जे ते हरोल में निर्देश करे तेना माने वर्ग की शब्द प्रयोजवामां आवशे जुओ तमे कक्षा शब्द पण बोली शको अने बीजू टेक्जोन शब्द पण बोली शको अने टेक्जोन नो मतलब थाय वर्गीकी एनो मतलब शू थाय वर्गीकरण कक्षा शब्द बोलो कि पछी टेक्जोन बोलो ए बने शब्द समान तरीके लेवामां आवे छे तो अहीं कक्षा अथवा टेक्जोन अथवा वर्गकी जे छे आ सृष्टि एक प्रकार की वर्गकी छे समुदाय विभाग एक प्रकार वर्गकी तरीके लेवामां आवे छे। हवे आपणे बातचीत करिए कि कोईपण सजीव अपनी सामने जारे रजू थाय तो आप ऑटोमेटिक समुदाय अपने अत्यारे मानो कि तमे समुदाय घणा कॉन्सेप्ट विशे स्टडी करेला छो परंतु तमे मानो कि संधिपात समुदाय तमारा आवशे त्यारे वधारे खबर पड़शे कि मानो कि सांधावाळा उपांगो छे बराबर छे सांधावाळा उपांगो तो एनो मतलब एम के ई समुदाय जे छे ई संधिपात छे समुदाय क्यों छे संधिपाद संधिपाद नो मतलब शू थाय के सांधावाळा उपांगो एना माटे संधिपाद तरीके लेवाय जो कीटको ए त्रण जोड़ सांधावाळा उपांगो सामान्य लक्षण धरावता सजीवों जूथन ग्रुपन प्रतिनिधित्व करे छे तो अपना मगजनी अंदर ज्यारे संधिपाद आवी जाय संधिपाद शू छे समुदाय छे शू छे समुदाय छे तो आ समुदाय आवे तो आ समुदाय अंदर एम संधिपाद छे तो एनो मतलब एम के आ ए अन्य कीटकों प्रतिनिधित्व करे एटले एनो मतलब एम के एनी अंदर जे पण आवशे ई बधा सांधावाळा सजीवों समावेश करवामां आवे एनो मतलब ए थाय के कीटकोमां जोवा मळता प्रत्यक्ष देखाता लक्षणोथी ओळखाय छे अने वर्गीकृत करवामां आवे छे। तमने कोई मधमाखी अथवा तो घरमाखी छे बराबर छे घरमाखी छे तो तमने एम पूछे घरमाखीनो समावेश केमां थाय तो तरत घरमाखीना पग जे छे पग ऑब्झर्व करीए पग ऑब्झर्व करे एटले एने आपणे खबर पड़े कि भाई पग तो सांधावाळा छे तो ऑटोमेटिक कही शकाय के घरमाखी जे छे ए संधिपात समुदाय में आवे केम आवे संधिपात समुदाय में शा माटे आ कीधुं के आ एना लक्षण ने आधार आपणे एने कीधुं छे तो एने वर्गीकृत करवामां आवे छे तेना माटे एक अलग हरोळ के कक्षा आपवामां आवी छे मानो के कई रीते तो समुदाय आपी तो ए एना माटे अलग एक प्रकारनी हिराची अथवा तो एना माटे एक कक्षा छे ए कक्षा आपवामां आवेलुं छे। कक्षाओ आगळ जता हरोळनुं सूचन करे छे शुं छे ते कक्षा आगळ हुं हरोळनुं छे कई रीते जोवो अहींया जाति भेगी मळी अने ई बधी हुं थयुं प्रजाति तो एक कक्षामांथी बीजी कक्षामां गया प्रजाति बधी भेगी मळी हुं बन्युं कूळ तो आपणे प्रजातिमांथी क्यां गया कूळमां गया कूळमांथी क्यां गया गोत्रमां गया तो आ कूळमांथी क्यां गया गोत्रमां गया तो अहींथी आ एक कक्षामांथी जेम जेम तमे स्टेप बाय स्टेप आगळ वधता जाओ तो एक प्रकारनुं हुं थतुं होय छे हरोळ अथवा तो एम कही शकाय साकळ एक प्रकारनी श्रृंखला छे एक प्रकारनी साकळ छे एक प्रकारनी साकळ तरीके आखू कम्प्लीट तैयार थई जतुं होय छे। दरेक हरोळ वास्तवमां वर्गीकरणનો એકમ તરીકે રજૂ કરવામાં કઈ રીતે વર્ગીકરણ જુઓ આ કુળ છે તો એ અલગ એકમ તરીકે લેવામાં આવશે ગોત્ર છે તો એ અલગ એકમ તરીકે લેવામાં આવશે વર્ગ છે તો એ અલગ એકમ તરીકે લેવામાં આવશે મેં તમને પહેલાં કીધું એકમ કે વર્ગ છે તો વર્ગ કેનો બનેલો છે તો ગોત્રનો બનેલો છે કેનો બનેલો છે ગોત્રનો તો એ ગોત્ર હું છું વર્ગ માટે એકમ છું આ વર્ગીકૃત જૂથ કે કક્ષાઓ માત્ર બાહ્ય રચનાઓ જ નહીં
નહીં પરંતુ જૈવિક લક્ષણો પણ દર્શાવતા હોય છે. આ એક્ઝેક્ટલી કહેવાનો મતલબ એવો નથી કે ભાઈ કોઈપણ સજીવની અંદર વર્ગીકરણ જ્યારે કરવું છે ત્યારે એ કયા કક્ષાનો છે એ ખાલી એના બાહ્ય દેખાવને જ આધારે નહીં પરંતુ ડિટેલની અંદર સ્ત્રીકમાની જે રસાયણો કયા કયા છે એને આધારે પણ એનું વર્ગીકરણ છે એ વર્ગીકરણ તૈયાર કરવામાં આવતું હોય. તો અહીંયા જે વર્ગીકરણનો કોન્સેપ્ટ છે એ વર્ગીકરણનો કોન્સેપ્ટ કઈ રીતે લેવામાં આવે છે તો અહીંયા એ જ રીતે કે એની અંદર એના બાહ્ય દેખાવનો તો ધ્યાનમાં રાખવામાં જ આવે છે એની સાથે સાથે એના બીજા લક્ષણો છે એ બીજા લક્ષણો પણ એનો એક ધ્યાન રાખવામાં આવતું હોય છે. બધા ઓળખાયેલા સજીવનો વર્ગીકરણનો અભ્યાસ એ કઈ રીતે તો સૃષ્ટિ સમુદાય કે વિભાગ જો આ બે સાથે લેવામાં આવશે. વનસ્પતિ હોય તો એના માટે વિભાગ શબ્દ આ વિભાગ શબ્દ અહીંયા છે જુઓ આ સમુદાય શબ્દ છે તો એ પ્રાણી માટે વપરાય. પ્રાણી જ્યારે વર્ગીકરણ કરો તો તમારે સમુદાય શબ્દ વાપરવાનો પણ જો વિભાગની વાતચીત કરો તો જ્યારે વનસ્પતિનું વર્ગીકરણ આપણે કરતા હોઈએ છીએ બરાબર છે જ્યારે વનસ્પતિનું વર્ગીકરણ કરીએ ત્યારે શબ્દ વિભાગ મળે તો શું છે તો એમાં ક્યાં વર્ગ છે શ્રેણી છે ગોત્ર છે કુળ છે પ્રજાતિ છે જાતિ છે આ બધી સામાન્ય વિકાસ તરફ દોરી જતી હોય છે. તો તમે જેમ 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 જાતિ બધી ભેગી મળી પ્રજાતિ કુળ ગોત્ર વર્ગ સમુદાય સૃષ્ટિ જો પ્રાણીની વાતચીત કરીએ વનસ્પતિની વાતચીત કરીએ તો જાતિ પ્રજાતિ કુળ ગોત્ર વર્ગ વિભાગ અને સૃષ્ટિ તરીકે લેવામાં આવે છે. વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિમાં સમાવેશ બધા સજીવોમાં જાતિ એ નિમ્ન લોએસ્ટ કક્ષાનો દરજ્જો છે. આ એમસીક્યુ છે આ હું છે એક પ્રકારનો એમસીક્યુ મોસ્ટ એમ્પી કે આ જે વર્ગીકૃત કક્ષા છે એ વર્ગીકૃત કક્ષામાં સૌથી નીચેની કક્ષા લોએસ્ટ કક્ષાનો દરજ્જો કોનો છે તો ખાસ યાદ રાખજો કે લોએસ્ટ કક્ષાનો દરજ્જો જાતિ જુઓ અહીં જાતિ સૌથી નીચે છે એટલા માટે શબ્દ આપવામાં આવ્યો છે એના માટે લોએસ્ટ લોએસ્ટ પ્રકારની અંદર એની કક્ષા તરીકે લેવામાં આવેલી છે. સજીવોને આવી જુદી જુદી કક્ષાઓમાં મૂકવા માટે વ્યક્તિગત કે સજીવોના જૂથના લક્ષણોનું પાયાનું જ્ઞાન હોવું જરૂરી છે. તમારે કોઈ પણ એક્ઝામ્પલ તરીકે મત્સ્ય છે એ મત્સ્યને આપણે કઈ કક્ષામાં મૂકવું છે તો એને આપણે બારે મત્સ્ય પાસે જે જે લક્ષણો છે એ આપણને ખબર બધી હોવી જોઈએ. મત્સ્ય છે એના કયા જૂથની અંદર મૂકવું છે કયા ગ્રુપની અંદર મૂકવું છે તો એ બધી ક્યારે મૂકી શકાય છે કે જ્યારે એનું વ્યક્તિગત કે સજીવોના જૂથનું જ્યારે આપણે લક્ષણોનો અભ્યાસ કરીએ ત્યારે આપણે આ નક્કી કરી શકાતું હોય છે. આવા લક્ષણો સ્વતંત્ર રીતે તેના જેવા જ બીજા પ્રકારના સજીવ વચ્ચે સામ્યતાઓ અને ભિન્નતાઓ ઓળખવા મદદરૂપ ભાગ છે. ઘણી વખત કોઈ એક સજીવની એક માનો કે આપણે કોઈ એક કક્ષાની અંદર બે સજીવો હોય બરાબર તો કહેવાનો મતલબ બંને વચ્ચે સામ્યતાને આધારે પણ મૂકવામાં આવતો છે અને અમુક વચ્ચે બંનેની વચ્ચે કેવું હોય છે એક પ્રકારનો ડિફરન્ટ છે એ ડિફરન્ટ પણ એની અંદર જોવા મળતો હોય છે. તો કહેવાનો મતલબ શું છે કે સજીવનું જે ક્લાસિફિકેશન છે કે સજીવનું જે ક્લાસિફિકેશન કરવામાં આવે છે એ આંતરિક રીતે પણ કરવામાં આવે છે અને બહારની દ્રષ્ટિએ પણ એનું ક્લાસિફિકેશન છે એ કરવામાં આવતું હોય છે. આ વર્ગીકરણની કમ્પ્લીટ કક્ષા છે કેટેગરી છે એ કેટેગરીઝ તમારે યાદ રાખવી પડશે અને સિક્વન્સ ખાસ તમારે ભૂલાય નહીં. કઈ રીતે વેરાયટી પહેલી સિક્વન્સ હા આપણે એકોર્ડિંગ ટેક્સ્ટબુક પ્રમાણે શબ્દ તમને જાતિથી આપેલું છે વેરાયટી ઉપજાતિ જાતિ પ્રજાતિ ટ્રાઇબ કુળ ગોત્ર વર્ગ સમુદાય અથવા તો વિભાગ નવ અને દસમું સૃષ્ટિ. તો વેરાયટી સબ સ્પીસીસ સ્પીસીસ એટલે જાતિ જીનસ ટ્રાઇબ જુઓ અહીંયા તમારે શબ્દ જીનસ શબ્દ પણ લખશે ઘણી જગ્યાએ પ્રજાતિની શબ્દ એમ કહે કે જીનસ શબ્દ લખે છે બરાબર છે. તો આ પણ તમે ટ્રાઇબ ફેમિલી ઓર્ડર ખાસ આ વસ્તુ પણ યાદ રાખજો બરાબર છે. ઓર્ડર ક્લાસ વર્ગની જગ્યાએ ક્લાસ છે તમને ખબર ફાઇલમ સમુદાય ડિવિઝન વિભાગ ઘણી જગ્યાએ આ રીતે વનસ્પતિ ડિવિઝન શબ્દ પણ આ જે છે એનો ઇન્ક્લુડ કરવામાં આવે છે. તો કહેવાનો મતલબ શું છે કે આના બધી તમારી રીતે આની અંદર સિક્વન્સ યાદ રહેજો. વેરાયટી બધી ભેગી મળી ઉપજાતિ ઉપજાતિ ભેગી મળી જાતિ જાતિ બધી ભેગી મળી પ્રજાતિ પ્રજાતિ બધી ભેગી મળી ટ્રાઇબ ટ્રાઇબ બધી ભેગી મળી કુળ કુળ બધા ભેગા મળી ગોત્ર ગોત્ર બધા ભેગા મળી વર્ગ વર્ગ બધા ભેગા મળી સમુદાય અથવા સમુદાય ક્યારે લેવામાં આવે પ્રાણી માટે આપણે સમુદાય શબ્દ વાપરીશું અને વનસ્પતિ માટે આપણે વિભાગ વાપરીશું અને આ વિભાગ અથવા સમુદાય ભેગા મળી કમ્પ્લીટ હું બનાવે છે. સૃષ્ટિ કિંગડમ છે એ કિંગડમ જોવા મળતું હોય છે. તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ એકમ છે અલગ અલગ એકમ વિશે આપણે જોઈ લઈએ. તો અહીં સૌથી પહેલાં ડેફિનેશન તરીકે ખાસ યાદ રાખજો કે વર્ગીકરણના અભ્યાસમાં મૂળભૂત સામ્યતા ધરાવતા સ્વતંત્ર સજીવોના જૂથને જાતિ તરીકે લેવામાં આવે છે. કેવી તરીકે જુઓ મૂળભૂત સામ્યતાઓ ધરાવતા માનો કે સિંહ છે તો સિંહની આપણે વાતચીત કરીએ તો એ બે દસ સિંહો ભેગા મળો તો એ શું છે બધા વચ્ચે સામ્યતા છે બધા વચ્ચે શું છે સામ્યતા છે તો એ એક જાતિ તરીકે લેવામાં આવશે. વિશિષ્ટ બાહ્ય રચનાકીય તફાવતને આધારે
एक जाति ए नजीकनो संबंध धरावती अन्य जाति माथी अलग करी शकाती हुई छे। जो आनी अंदर बाह्य रचना ने आधार आपणे नक्की करिए कई रीते, मानो के आफ्रिकन लायन अने आपणे इंडियन लायन बरो एस्थेटिक लायन, तो बे लायन ने आपणे छे बने एक ज, परंतु बाह्य रचना नी अंदर आपणे बातचीत करिए तो जो एशियन लायन छे एनी जे केश आ जो केश कहेवाशे आ जे छे बरोबर छे आ बधी केश छे, तो एना केश जे छे ए एसिएटिक लायन है एना केस टूका है, जरा आफ्रिकन लायन है एना केस कहवाधारे के, तो आज केसरी जेना आधार एम कही सकते बाह्य रचना के तफावत आधार एक जाति ए नजीक संबंध धरावती अन्य जाति में अलग कर सकाती हुए, तो ये सिंह है आ सिंह है, तो कहवा मतलब हूँ कि बने वे बाह्य रचना तफावत ज बंने जाति आम नजीक है परंतु बने वच्चे आपणे तफावत बहार पाड़ी शकाती हुई छे। एक्जाम्पल तरीके मेंजीफेरा इंडिका, आमां तमने खबर छे कि मेंजीफेरा जे छे द्विनामी वर्गीकरण पहेलुं नाम शुं छे प्रजाति, तो बीजुं नाम शुं छे जाति तरीके लेवामां आवे छे। आ मेंजीफेरा इंडिका कोनुं नाम छे आंबानुं छे बरोबर छे। सोलेनम ट्यूबरोसम ए कोनुं नाम छे बटाटानुं नाम छे बरोबर। पेन्थेरा लियो ए कोनुं नाम छे सी, तो पेन्थेरा जे छे ए प्रजाति छे, पेन्थेरा शू है प्रजाति है, लियो से शूँ है जाति तरीके ले, तो मेंजीफेरा इंडिका सोलेनम ट्यूबरोसम पेन्थेरा लियो आ बदी एम इंडिका बराबर है आ जाति ट्यूबरोसम जाति लियो जाति, तो इंडिका ट्यूबरोसियम एनी ट्यूबरोसम बराबर ट्यूबरिजियम लियो आ चौक्स ये से जाति तरीके लेंजीफेरा सोलेनम पेन्थेरा यू से जीनस शब्द से शू है ए स्पीसीस तरीके जीनस तरीके लेते हरोड़ के कक्षा में बीजा उच्च स्तर प्रतिनिधित्व करे कई रीते कि आपने बधी खबर है कि प्रजाति बधी भेगी शू बना जाति बधी भेगी मैं शू बना से प्रजाति, तो सौथी नैनी नाना कक्षा में जाति से पे भेगी मैं शू बना, तो आप पहली कक्षा है आ कई है बीजी कक्षा तरीके ले, तो आ मेंजीफेरा इंडिका सोलेनम ट्यूबरोसम और पेन्थेरा लियो ये कम्प्लीट रीते एनी अंदर इंडिका जाति ट्यूबरोसम जाति लियो जाति तरीके ले। दरेक प्रजाति के जे एक करता वधारे चौक्स जातिओना प्रत्ये धरावी शके छे जे अन्य सजीवों तरीके रजू करी शकाती होय छे। जुओ दरेक प्रजाति के एक करता वधारे जेम के कई रीते, मानो के पेन्थेरा छे तो एनी अंदर वाघे आवशे, पेन्थेरा लियो छे बराबर छे तो एमां टाइग्रीस, मानो के वाघ चित्तो अने सिंह ये त्रणेयनी प्रजाति पेन्थेरा ज आवशे, एटले हुं कीधुं के दरेक प्रजाति एक करता वधारे चौक्स जातिओ प्रत्ये धरावी शके छे बराबर छे, परंतु बाह्य रचना की समानताओ पण परंतु ते बाह्य रचना की केवी होय छे समानता धरावे छे। कई रीते मानो के सिंह छे तो एनी पासे चार पग, तो सेमी ज वस्तु एनो शिकारी खोराक बाबतनी अंदर बधी रीते, ताकि पेन्थेरा प्रजाति नी बीजी टाइग्रीस जाति तरीके आ टाइगर है बराबर, सिंह है तो सिंह नु नाम शू है आपणे कीधुं पेन्थेरा लियो, तो एनी हामे वाघनु नाम शू है पेन्थेरा टाइग्रीस बराबर, शू है पेन्थेरा टाइग्रीस तरीके एनु नाम है, तो पेन्थेरा टाइग्रीस शू है एटले कहेवानो मतलब शू है कि एक प्रजाति होय तो एना पछी एक करता वधारे जाति होय, तो जो पेन्थेरा प्रजाति तो पेन्थेरा लियो पण होय अने पेन्थेरा टाइग्रीस तरीके ले, सोलेनम छे बराबर छे सो एनु नाइग्रीम अने मोलेंगेना ई बन्ने एनी प्रजाति तरीके लेवामां आवे छे। तो आ वातचीत जे छे ए वातचीत कम्प्लीट कई हती, कम्प्लीट वातचीत हती ए सजीवो विषेनी वातचीत हती, जाति विषेनी वातचीत। जातिनी वातचीत करीए तो मानो के मानवी माटे सेपियन्स शब्द छे, शू छे सेपियन्स, आपणे शब्द बने होमो सेपियन्स, तो होमो जे छे होमो शू छे प्रजाति छे, एनी आमे सेपियन्स शू छे जाति छे, तो एमां सेपियन्स जे छे ई जाति मां समावेश करवामां आवे छे, त्यारे होमोनो समावेश केमां करवामां आवे छे प्रजाति, एटला माटे માનવીનું વૈજ્ઞાનિક નામ શું છે હોમો સેપિયન્સ, કારણ કે હોમોને કેમાં મૂક્યું છે પ્રજાતિમાં, સેપિયન્સે કેમાં મૂક્યું છે જાતિમાં તરીકે લેવામાં આવે છે। તો આપણે બધા માનવો જે છીએ જે આમ સ્પષ્ટ બાહ્ય રચનાની દ્રષ્ટિએ સમાન તરીકે લેવામાં આવતું હોય છે। આ વાતચીત હતી કમ્પ્લીટ, આપણી વાતચીત હતી એ જાતિ વિશે હતી। હવે આપણે મેં તમને કીધું કે જાતિ બધી ભેગી મળી શું બનાવે છે પ્રજાતિ બને છે। જો અહીં જોઈએ નજીકના ગાઢ સંબંધ ધરાવતી જાતિઓના જૂથ એ પ્રજાતિમાં સમાવિષ્ટ થાય છે, ચિત્તો
વાઘ સિંહ એ બધી જાતિ છે એ બધી ભેગી મળીને પેન્થેરા બનાવે છે. તો કહેવાનો મતલબ શું છે? તો અહીંયા પેન્થેરાનો સમાવેશ થતો હોય છે. અન્ય પ્રજાતિની જાતિની સાપેક્ષે વધુ સામાન્ય લક્ષણો ધરાવે છે. જો અન્ય પ્રજાતિની જાતિની સાપેક્ષમાં વધારે સામાન્ય, માનો કે વાઘ જે છે સિંહ છે, વાઘ અને સિંહની વાતચીત કરીએ તો એ વાઘ અને સિંહ બંને જાતિ છે, તો એ બંનેના લક્ષણો થોડાક અલગ અલગ છે. પણ એ બંને લક્ષણો જો પ્રજાતિમાં દ્રષ્ટિએ જોવો તો એ બંને લક્ષણો વચ્ચે સામ્યતા વધી જાય. વાઘ છે તો માંસાહારી, સિંહ છે તો માંસાહારી, વાઘ છે તો ચાર પગ, સિંહ છે તો ચાર પગ, વાઘ છે તો એ કેશાળ, માનો કે અમુક એના તિર્યક દ્રષ્ટિ સ્પીડ, તો એ બધી વસ્તુ કમ્પ્લીટ આપણે કહીએ તો જેમ નીચેથી તમે ઉપર ગયા તો એમ કહી શકે સામ્યતા વધતી ગઈ છે. ખૂબ જ નજીકનો સંબંધ ધરાવતી જાતિઓ ભેગી મળીને શું બનાવે છે? પ્રજાતિ બનાવે છે. શું બનાવે છે? ખૂબ જ નજીકનો, બરાબર છે, કે જે એકબીજાની નજીક જે રહી ગયેલી હોય એ બધી એકબીજા સાથે ભેગી મળી અને શું બનાવે છે? પ્રજાતિ જે છે એ પ્રજાતિનું નિયમ. જેમ કે બટાટા અને રીંગણા છે, બરાબર છે, બટાટા અને રીંગણા છે, એ બટાટા, માનો કે આની અંદર કમ્પ્લીટ વાતચીત કરીએ તો બટાટા અને રીંગણ છે એ બધા ભેગા મળી અને શું બનાવે છે? સોલેનમ પ્રજાતિનું નિર્માણ થતું હોય છે. તો આ વાતચીત શું હતું? એ પ્રજાતિની વાત હતી. એક્ઝામ્પલ તરીકે જુઓ, સિંહ લિયો, પણ શબ્દ હું મેં પેન્થેરા લિયો, તો લિયો જે છે એ જાતિ છે. શું છે? એ જાતિ છે. દીપડો માટે લેપર્ડ, બરાબર છે, તો પેરાડિસ, એનું દીપડો જે છે લેપર્ડ, બરાબર, તો એનું જાતિ કઈ છે? પેરાડિસ. આ શું છે? જાતિ. તો પેન્થેરા શું છે? પ્રજાતિ. ઉપરાંત વાઘ ટાઈગર માટે શું છે? ટાઈગ્રીસ. પણ કેવું? પેન્થેરા. તો જો પેન્થેરા, અહીંયા પેન્થેરા, અહીંયા પેન્થેરા, તો આ જાતિ લિયો, પેરાડિસ અને ટાઈગ્રીસ, એ ત્રણેય જાતિ બધી ભેગી મળી અને કમ્પ્લીટ પ્રજાતિ કઈ બને છે? પેન્થેરા તરીકે બને છે. અને આ પેન્થેરા પ્રજાતિ જે છે એ પેન્થેરા પ્રજાતિ અને ફેલિસ, બરાબર, જે કૂતરા બિલાડી જે છે એ ફેલિસ, એ પણ શું છે? એક પ્રકારની પ્રજાતિ છે. કેવી છે? પ્રજાતિ. એ કરતાં જુદી પડે છે કે જે બિલાડીની પ્રજાતિ તરીકે લેવામાં આવે છે. તો કહેવાનો મતલબ શું છે? કે પેન્થેરા જે છે એ પેન્થેરાની અંદર અહીંયા લક્ષણની બાબતની વાતચીત કરીએ તો આ રીતે પેન્થેરા 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 લિયો એ સિંહ માટે, પેન્થેરા પેરાડિસ એ દીપડા માટે, પેન્થેરા ટાઈગ્રીસ એ વાઘ માટે તરીકે લેવામાં આવે છે. આ બધી જાતિ મેળીને શું બનાવે છે? પ્રજાતિનું નિર્માણ થતું હોય છે. તો જુઓ, હવે આ પેન્થેરા એ પ્રજાતિ, ફેલિસ એ પ્રજાતિ, પ્રજાતિ હવે ભેગી મળી અને કમ્પ્લીટ શું બનાવતું હોય છે? કુળ બનાવતું હોય છે. તો બીજી કક્ષાએ, એટલે કે કુળ એવું કેની બનેલી છે? પ્રજાતિની બનેલી છે. કેની છે? પ્રજાતિની. જે જાતિની સાપેક્ષમાં ઓછી સમાનતાઓ સાથેનું સંબંધિત પ્રજાતિઓનું જૂથ ધરાવે છે. એટલે કે પ્રજાતિ બધી ભેગી મળીને શું બનાવે છે? કુળ બનાવે. કુળની અંદર એના વાનસ્પતિક લક્ષણ અને પ્રાજનિક લક્ષણ એ બંને લક્ષણોના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. એટલે કે વાનસ્પતિક લક્ષણ, એટલે કે જે મહત્ત્વની વાનસ્પતિક લક્ષણનો મતલબ એવો થાય કે જે પ્રજનન પહેલાંના જે લક્ષણો છે, પ્રજનન પહેલાંના જે લક્ષણો છે, કે કોઈ સજીવ છે એ સજીવની સજીવ છે એ પ્રજનન કરવા માટે સક્ષમ બને, સજીવ પ્રજનન કરવા માટે સક્ષમ બને, એ સક્ષમ બને ને એ સમય સુધીની જે અવસ્થા જે છે એ અવસ્થાને વાનસ્પતિક અવસ્થા તરીકે કહેવામાં આવશે. એક્ઝામ્પલ તરીકે માનો કે કોઈ વનસ્પતિ છે, એની માથે પુષ્પ સર્જન પામ્યું, તો પુષ્પ પ્રજનન અંગ થયું. તો એ પ્રજનન અંગ નિર્માણ પામ્યું તેનો મતલબ કે પરિપ્રજનન કરવા માટે જ્યારે સક્ષમ થાય એ અવસ્થાનું કહેવામાં આવશે વાનસ્પતિક તબક્કો તરીકે. કોઈ મનુષ્યની વાતચીત કરીએ તો મનુષ્યની અંદર, માનો કે 14, 15, 16 એનો જે અંદર, માનો કે કમ્પ્લીટ રીતે, માનો કે 12થી લઈ અને 14 ત્યારબાદ પ્રજનન કરવા માટે સક્ષમ હોય છે. તો કહેવાનો મતલબ શું છે? કે એ અવસ્થાનો સમયનો તબક્કો છે, એ તબક્કાનું શું કહેવામાં આવતું હોય છે? વાનસ્પતિક, મનુષ્યના બાબતમાં એને લૈંગિક તબક્કો કહેવામાં આવતો હોય, જુવેનલ તબક્કો શબ્દ વાપરવામાં આવશે. જો આ વાનસ્પતિક શબ્દ જે છે એ વનસ્પતિ માટે વાપરવામાં આવે, પ્રાણી માટે વાપરવામાં આવે છે જુવેનલ તબક્કો. શું કહેવામાં આવે છે? જુવેનલ તબક્કો. તો જે કુળની અંદર જ્યારે વર્ગીકૃત કરવાનું છે ત્યારે વાનસ્પતિક લક્ષણ એનું પણ તબક્કાનું અને પ્રજનન માટેના લક્ષણો છે એને આધારે પણ એને વર્ગીકૃત કરવામાં આવે છે. તો કુળની અંદર કઈ રીતે? માનો કે સોલેનમ છે, પીટુનિયા છે અને ધતુરો છે, આ ત્રણેય પ્રજાતિ છે. શું છે? ત્રણેય શું છે? પ્રજાતિ. સોલેનમ છે એ પણ પ્રજાતિ, પીટુનિયા જે છે એ પણ પ્રજાતિ, ધતરા જે છે, ધનેરા જે છે, બરાબર, ધતુરા, બરાબર છે, ધનેરા, એ પણ પ્રજાતિ. એ બધી ભેગી મળી અને એક કુળ બનાવે છે, એ કુળ છે સોલેનસી. શું છે? સોલેનસી તરીકે લેવામાં આવે છે. તો સોલેનસી કુળની અંદર સોલેનમ, પેટુનરિયા, ધનેરા એ બધી વસ્તુ છે આની અંદર ભેગી થયેલી જોવા મળતું હોય છે. સેમ એવી રીતે સિંહની વાતચીત કરીએ, બરાબર છે, તો સિંહથી સિંહનો પેન્થેરા છે, બરાબર, સિંહ, વાઘ, દીપડો એ બધા જાતિ બધી ભેગી શું બનાવે છે? પ્રજાતિ, પેન્થેરા બનાવે છે. એવી રીતે બિલાડી છે એની પ્રજાતિ કઈ છે? ફેલિસ છે. તો ફેલિસ અને પેન્થેરા, બરાબર છે, આ જે છે એ પેન્થેરા
એવું છે પ્રજાતિ, બીજું ફેલી શું છે પ્રજાતિ. તો એ બંને ભેગા મળી અને શું બનાવે છે ફેલીડી, શું બનાવે છે ફેલીડી બનાવે છે. તો આ રીતે અહીંયા પ્રજાતિ આ શું થયું પ્રજાતિ છું, ફેલી શું થયું પ્રજાતિથી. તો પ્રજાતિ અને પ્રજાતિ ભેગી મળી શું બનાવે છે એક પ્રકારનું કુળ છે, એ કુળનું નિર્માણ કરતું જોવા મળતું હોય. તો અહીંયા કુળ શબ્દ જે છે એ કુળ નિર્માણ કેમાંથી જોયું એ પ્રજાતિમાંથી થયેલું જોવા મળતું હોય છે. તો એક જ રીતે તમે વિચાર કરો તો બિલાડી અને કૂતરાના બાહ્ય દેખાવનું નિરીક્ષણ કર્યું હોય તો એની સમાનતાઓ અને અસમાનતાઓ આપણી સામે જોઈ શકે છે. તેના બે કુળોમાં વિભાજિત કરવામાં આવે છે, ફેલીડી અને કેનીડી, બરાબર છે. આ બે કુળ છે, કૂતરાનું કુળ અલગ છે અને કેનેડી જે છે એનું કુળ પણ અલગ.